નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં ગણિતમાં એકથી શ અંક અને એકથી સો અંક શબ્દમાં એ પણ આપણે જોઈ લીધા, શીખી લીધા, બરાબર, જેનું આપણે પુનરાવર્તન પણ કર્યું અને જેની આપણે વીકલી ટેસ્ટ પણ કાલે લઈ લીધી. વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ તમે પુનરાવર્તન કરશો તેમ તેમ તમને વધુ યાદ રહેશે. પુનરાવર્તન કરવું જરૂરી છે. પુનરાવર્તન નહીં કરશો તો આજે મેં એકથી સો અંક શબ્દમાં શીખવ્યા ભણાવ્યા એ તમને કદાચ અઠવાડિયા પછી હું તમે ટેસ્ટ લેવ તો તમે ભૂલી જશો. એટલા માટે મેં રોજે રોજ તમને બે બે લાઈન અંક અને શબ્દમાં લખાવતી હતી અને હોમવર્કમાં પણ તમને એટલા માટે જ મેં આપતી હતી કે જેથી તમને એનું પુનરાવર્તન થયા કરે. ચાલો, આપણી પાસે હજી પાઠ્યપુસ્તક નથી આવ્યા વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે હવે ઘડિયા ચાલુ કરીશું. જો પાઠ્યપુસ્તક હતે તો પહેલું પ્રકરણ ચાલુ કરતે, પણ પાઠ્યપુસ્તક હજી આપણે આપણી પાસે આવ્યા નથી, માટે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઘડિયા ચાલુ કરીએ છીએ. તે પહેલા, ઘડિયા ચાલુ કરીએ તે પહેલા હું અહીં તમને અંક અને શબ્દમાં ઘડિયા લખાવીશ. શબ્દમાં એટલા માટે લખાવીશ કે તમને એ બોલતા આવડે કે કઈ રીતે બોલાય, બરાબર. અને ઘરે પુનરાવર્તન માટે હું તમને એ જ ઘડિયો પાંચ વખત લખવા આપીશ. ત્યારે ફક્ત તમારે અંકમાં જ ઘડિયો લખવાનો છે, તમારે શબ્દમાં ઘડિયો લખવાનો નથી. શબ્દમાં ઘડિયો શા માટે આપું છું? કે તમને બોલતા આવડે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આજે અંક અને શબ્દમાં આપણે પહેલા બેનો ઘડિયો લઈશું. એકનો ઘડિયો બધાને આવડે જ છે, એટલે બેનો ઘડિયો લઈશું. બેનો ઘડિયો અહીંયા ઘડી લખાઈ જાય, ઘરે પાછો એને તમારે પાંચ વખત લખવાનો અને ત્યાર પછી જયારે જયારે આપણો પીરિયડ આવશે ત્યારે હું પહેલા ઘડિયા બોલાવીશ. ગમે તે વિદ્યાર્થીને હું પૂછીશ તે વિદ્યાર્થી એ ઘડિયો બોલવાનો રહેશે. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આપણે ઘડિયો ચાલુ કરીએ. ચાલો બધા આજની તારીખ મારો, હેડિંગ મારો ઘડિયા. હેડિંગ શું મારશો? ઘડિયા, બરાબર. એકનો ઘડિયો બધાને આવડે જ છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે બેના ઘડિયાથી શરૂઆત કરીશું. અહીંયા ઘડી હું બોલતા જઈને લખીશ, ત્યાં તમારે ઘરે તમે જયારે લખો છો ત્યાં તમારે મનમાં બોલતા જઈને લખવાનું છે. મને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે તમે પહેલા ધોરણમાં 1-10 ઘડિયા શીખીને જ આવ્યા છો, પણ તમે એ ઘડિયા ભૂલી ગયા હશો. અત્યારે હું કોઈ પણ વિદ્યાર્થીને પૂછું કે આઠનો ઘડિયો બોલ તો નહીં આવડે. કેમ? કારણ કે આપણે આખું વેકેશન એનું પુનરાવર્તન કર્યું નથી, બરાબર. એટલે આપણે બેના ઘડિયાથી શરૂઆત કરીએ છીએ. બે એકા બે, બે દુ ચાર, બે તારી છ, બે ચોક આઠ, બે પંચા દસ, બે છંગ બાર, બે સત્તા ચૌદ, બે અઠ્ઠા સોળ, બે નવા અઢાર, બે દાન વીસ. જો વિદ્યાર્થી મિત્રો, લખવાનું કેવી રીતે છે તમારે? તો એક ખાનામાં બે, બીજા ખાનામાં ગુણાકારનું ચિહ્ન, ત્રીજા ખાનામાં એક, ચોથા ખાનામાં બરાબરનું ચિહ્ન અને પાંચમા ખાનામાં બે. એક એક ખાનામાં તમારે લખવાનું છે. આડી લાઈન તમારે છોડવાની નથી, બરાબર. ચાલો, આ લખાયો આપણો અંકમાં ઘડ્યો. હવે આપણે લખીશું શબ્દમાં. જે હું બોલી એ રીતે શબ્દમાં આપણે લખીશું, બરાબર. ચાલો શબ્દમાં લખું કે બે એકા બે, બે દુ ચાર, બે તરી છ, બે તાળી છ, બે ચોક આઠ, બે પંચા દસ, બે
પંચા દસ, બે છંગ બાર, બે સત્તા ચૌદ, બે અઠ્ઠા સોળ, બે નવા અઢાર, અને બે એ દાન વીસ. જો વિદ્યાર્થી મિત્રો, આ આપણો બેનો ઘડિયો થયો. બરાબર, બેનો ઘડિયો લખાઈ જાય સારા અક્ષરે એક જ પાના ઉપર બે ભાગ પાડવાના છે. આ બાજુ બેનો ઘડિયો, આ બાજુ શબ્દમાં. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ ઘડિયો તમારે પાંચ વખત તમારી ગણિતની નોટબુકમાં લખવાનો છે અને મોડે કરવાનો છે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આ બેનો ઘડિયો લખાઈ જાય, પછી હું ત્રણનો ઘડિયો લખાવીશ. બરાબર, પણ આજે ફક્ત હોમવર્કમાં તમારે બેનો ઘડિયો જ પાંચ વખત લખવાનો છે. જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે ત્યારે હું તમને ત્રણનો ઘડિયો લખાવીશ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે લખીશું ત્રણનો ઘડિયો. ત્રણનો ઘડિયો અંકમાં લખી નાખીએ, શબ્દમાં આપણે નેક્સ્ટ પીરિયડમાં લખીશું. બરાબર, ત્રણનો ઘડિયો આપણે અંકમાં લખી નાખીએ અને શબ્દમાં જે લખવાનો છે આપણે નેક્સ્ટ પીરિયડમાં લખીશું. ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ ટાલી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પંચા પંદર, ત્રણ છંગ અઢાર, ત્રણ સત્તા એકવીસ, ત્રણ અઠ્ઠા ચોવીસ, ત્રણ નવા સત્તાવીસ, અને ત્રણે દાન ત્રીસ. જો વિદ્યાર્થી મિત્રો, હજી આપણી પાસે સમય છે તો આપણે એને શબ્દમાં પણ લખી નાખીએ, પણ તમારે ફક્ત આજે બેનો જ ઘડિયો પાંચ વખત લખવાનો છે. બરાબર, તો ત્રણનો ઘડિયો આપણે લખી નાખીએ શબ્દમાં. ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તાળી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પંચા પંદર, ત્રણ છંગ અઢાર, ત્રણ સત્તા એકવીસ, ત્રણ અઠ્ઠા ચોવીસ. ત્રણ નવા સત્તાવીસ, ને ત્રણે દાન ત્રીસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેનો ઘડિયો અને ત્રણનો ઘડિયો અંકમાં અને શબ્દમાં લખ્યો. બરાબર, હવે તમારે આજે બેનો ઘડિયો ઘરે પાંચ વખત લખીને મોડે કરવાનો છે. બરાબર, પણ હા, કોઈએ આવી ટ્રીક નથી કરવાની ગણવાની. બરાબર, હું ગમે તે વિદ્યાર્થીને પૂછીશ એને મોડે બોલતા આવડવો જોઈએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? પુનરાવર્તન કરતા રહેજો, જે વર્કશીટ આવે એ રેગ્યુલર હોમવર્ક કરતા રહેજો. થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ.